तारीख 21 मार्च मंगलवार। संत योहन्ना शुभ संदेश माथी पाठ पांचमो अध्याय कलम 1-16। आ पछी यहूदियोनो एक त्यौहार आवतो हतो, एटले ईसु यरूशलेम गया। हवे यरूशलेम मा गाडर दरवाजा पासे एक कुंड आवेलो छे, तेने हिब्रू भाषा मा बेथ जाथा कहे छे। तेने कमान वाड़ी 5 ओसरियो छे। ए ओसरियो मा घणा मादा पड़ी रहता हता, आधड़ा, लूला, लकवावाड़ा। तेओ पाणी डोड़वानी राह जोया करता हता, कारण अवारनवार एक देवदूत कुंडमां आवीने पाणीने ढोळी नाखतो हतो। ए ढोळी नाख्या पछी पहेलो जे माणस तेमां उतरतो तेने जे कोई रोग थयो होय ते मटी जतो। त्यां एक माणस एवो हतो जे 38 वर्षथी पीड़ातो हतो। ईसुए ए માણસને ત્યાં પડેલો જોયો અને એ લાંબા સમયથી માદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડના પાણી દોડાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી, અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતા પહેલા કુંડમાં ઉતરી પડે છે। ઈસુએ તેને કહ્યું, ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ। તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો। એ દિવસે વિશ્રામવાર હતો, એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવાર છે, આજે તારાથી પથારી ન ઉપાડાય। પણ તે માણસે તેમને જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ। તે લોકોએ કહ્યું, તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કહેનાર કોણ છે? પણ એ સાજા થયેલા માણસને એની ખબર નહોતી, કારણ ત્યાં ભારે ઠંડ જામી હતી અને ઈસુ તેમાં ભળી ગયા હતા। એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતા તેમણે તેને કહ્યું, જો હવે તું સાજો થઈ ગયો છે તો હવે પાપ કરીશ નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે। તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા। વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા, એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા। આ પ્રભુની વાણી છે। श्रमित बोझ ने भारे
लदाए निजन। BBN ની ફ્રી સર્વિસીસ પ્રાપ્ત કરવા માટે વોટ્સએપ નંબર 9904100952. થેન્ક યુ. BBN વુમેન બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ ની જે પણ સેવાઓમાં જે ભજનો ઉપયોગમાં લેવામાં આવે છે, BBN આ સર્વ ભજનોના રચયિતા તેના સંગીતકારોનો હૃદયપૂર્વક આભાર માને છે.